હું અત્યારે ત્યાં આવું છું, ત્યાં સુધી તું ત્યાં સંતાયેલી રહેજે. સારું ડેડ, હું આવું છું બેટા. જલ્દી આવો ડેડ, પ્લીઝ. ગીતા, પપ્પા બહુ જ વિચિત્ર વાતો કરી રહ્યા હતા. કેવી વિચિત્ર વાતો કરતા હતા? તને તારી મમ્મા વિશે કહેવાનો છું, એ સાંભળીને તને તારી મમ્માની અસલિયત ખબર પડશે એવું કહેતા હતા. પપ્પાજી એવું કહેતા હતા? હા ગીતા, મને તો કઈ સમજાઈ જ નથી રહ્યું. પપ્પાજીએ આવું કેમ કીધું હશે? એટલે પપ્પાજી અમને સાસુમા વિશે કઈ કહેવાના છે? વિજય, પપ્પાજી મમ્મી વિશે કઈ કહેવાના છે એવું કીધું ને, પણ કઈ મમ્મી વિશે? સુધા ગૌરી મમ્મી કે ભાનુમતી મમ્મી વિશે? મને પણ એ જ નથી સમજાતું, કઈ મમ્મા વિશે વાત કરી રહ્યા છે? વિજય, મેં તો તને કાલે જ કીધું તું ને, પપ્પાજી આપણને કઈ કહેવા માંગે છે, એ આપણાથી કઈ છુપાવી રહ્યા છે. હા ગીતા, આપણને અહીં બોલાવવાને બદલે એમણે ઘરે આવીને બધું કહી દીધું હોત તો સારું થાત ને. કોઈ વાંધો નહીં વિજય, આપણે પપ્પાજી પાસે જઈએ છીએ ને, બધું ખબર પડી જશે. જલ્દી ચાલ વિજય. બેના, 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 જાકોમ થી. શું થયું ભઈલા, હવે પાછું શું થયું? તારી વહુ આપણી આંખોમાં ધૂળ નહીં પણ કલર નોખીને જતી રહી છે બેના. ખરેખર એ ક્યાં જતી રહી છે? એ વિજયને લઈને ગાયબ થઈ જઈ છે બેના. વોટ? વોટ? મય વાટ લાગી જઈ છે. મને આ જ વાતનો ડર હતો ભઈલા, એ સૂર્યપ્રકાશ એમને ક્યાં બોલાવ્યા છે એ જાણવું પડશે. જો આજે એ લોકો મળી જશે ને તો તો કન્ફર્મ આપણા રામ નામ સત્ય થઈ જશે. તોય હું તને બિંદાસ રહેવાનું કહ્યો. કેમ ભઈલા? વિશ્વાસ, ધ ટ્રસ્ટ. તારો લાડકુંવર તારા પર જેટલો વિશ્વાસ કરે છે બેના, તારો દીકરો એના મનના ત્રાજવાની અંદર તને અને તારા પતિદેવને તોલી ચૂક્યો છે. તારું જ વજન બહુ વધારે છે બેના. કાલે હું થયું તું તે જોયું નહીં બેના? ઓલા ઇન્સ્પેક્ટરે આવીને ઇલેક્ટ્રિશિયન મળી ગયો છે અને એને ભાનુમતી નામ લીધું છે એવું એ કહેલું. તોય તારો દીકરો ટસથી મસ્ત નતો થયો બેના, જોયેલું ને તે. મારી મમ્મા જિંદગીમાં જાણે આવું કરી જ ના હકે એવું એ છાતી ઠોકીને કહેવા માંડેલો બેના. એનો અર્થ હું થયો બેના, એના મનમાં તારા માટે જે વિશ્વાસ એ ચાણે તૂટવાનો નહીં બેના. તારો પતિ તારા લાડકુંવરને એની પાસે બોલાવીને કહે છે કે ના તો તારી મમ્મી તારી હિરોઈન છે, કે ના તો તારું હારું ઈચ્છે એવી તારી મા છે, એ તો આપણા બધાની દુશ્મન છે, દુશ્મન છે, દુશ્મન છે. તો આવું બધું સાંભળીને તારો દીકરો મોની જશે બેના? નો વે. ભઈલા, વિજયને બોલાવીને ખાલી વાતોથી સમજાવવાનો પ્રયત્ન કરે તારા જીજાજી એટલા મૂર્ખ માણસ નથી, એ તો બહુ જ ચાલાક છે. એ કોઈ પુરાવા કે સાક્ષી વિના આવું ડગલું ભરે એવા માણસ નથી, સમજ્યો? મને ગુનેગાર સાબિત કરવા માટે ચોક્કસ એની પાસે કોઈ નક્કર પુરાવો હશે, એટલે જ એમણે અત્યારે વિજય અને ગીતાને ત્યાં બોલાવ્યા છે. અને પુરાવો દેખાડીને વિજયને વિશ્વાસ અપાવશે કે હું ગુનેગાર છું. પણ વિચારવાનું એ છે કે પુરાવો કયો છે. ક્યાં છે બેટા?
ખબર નહીં ડેડ, અહીંયા બહુ માટી છે. હા, અને અહીંયા બધી દિવાલો તૂટેલી છે. મતલબ તું ત્રીજા ફ્લોરના ગોડાઉનમાં છે? તું ત્યાં જ રહેજે, હું આવું છું. જલ્દી આવો ડેડ. ગીતા, પપ્પા ક્યાં છે? હજુ સુધી આવ્યા નથી ને? એ તો આટલામાં જ છે એવું કહેતા હતા. તો ક્યાં જતા રહ્યા હશે? પણ ગીતા, એ અહીં દેખાતા નથી તો પછી આપણને અહીં કેમ બોલાવે? એ આવતા જ હશે વિજય, થોડી વાર રાહ જોઈએ. ગીતા, આપણા લગ્ન બહુ શાંતિથી પૂરા થઈ જશે એવું લાગતું હતું, પણ જો ને તું, આપણા લગ્નમાં ભાગદોડ, થ્રિલ અને જોરદાર સિક્રેટ પણ છે. મજાની વાત તો એ છે કે પીઠી ચોળાયા પછી લગ્નના સમય સુધી આપણે એકબીજાને જોઈ શકવાના નહોતા એવું બધા કહેતા હતા, પણ મારા પપ્પાની મહેરબાનીથી આપણે બંને આજે મળ્યા. ખાલી મળ્યા જ નહીં, આવી રીતે ચોરી છુપે એકબીજા સાથે સમય વિતાવવાની તક પણ મળી. કેટલી મજાની વાત છે ને ગીતા? વિજય, તારામાં જરાય સિરિયસનેસ નથી ને? આવા સમયે તું મજાક કરે છે. મજાક ક્યાં કરું છું, મારી વાત સાચી તો છે. ગમે તે હોય વિજય, પપ્પાજીએ કોઈ મહત્વની વાત કહેવા બોલાવ્યા છે. એ આપણને જલ્દી આવવાનું કહેતા હતા, તો અત્યારે એ વિશે વિચારવાને બદલે તું અહીંયા રોમાન્સ કરવાની વાતો કરે છે. સાવ બકવાસ વાતો કરી રહ્યો છે તું વિજય. ગીતા, જ્યાં સુધી પપ્પા નથી આવતા ત્યાં સુધી આડી અવળી વાતો કરીને બીજા કોઈ વિશે ખોટી ચર્ચા કરવાને બદલે આપણે આપણી દુનિયામાં જ રહી શકીએ ને વિજય? આપણે એક કામ કરીએ, આ પબ્લિક પ્લેસ છે ને, તો પણ આપણે એક સાથે રહેવાનું છે, એટલે તું તારી બાઇકને ડબલ સ્ટેન્ડ પર ઊભી રાખ, હું પાછળ બેસીને તને ચીપકીને બેસીશ, ઠીક છે ને? વાવ ગીતા, આવા સમયે તને કેટલો સરસ આઈડિયા આવ્યો છે. ચાલ ચાલ. આવ ગીતા, બેસ. વિજય, તું પહેલા બેસ. હું? ઓહ, તું અહીં બેસીશ. સારું સારું, ઠીક છે ઠીક છે, આવ આવ બેસ. વિજય, થોડો આગળ ખસ. વિજય, આગળ? એટલું ચીપકીને બેસવું છે ખરેખર? એટલું બધું ચીપકીને બેસીશ તું? આવ આવ આવ. ગીતા, આ તો ખોટું છે, તું આવી રીતે કેમ બેસી ગઈ? હું આવી જ રીતે બેસીશ વિજય. સોરી બેટા, વેરી સોરી, એમણે તને બહુ જ મારી ને, પણ હવે તું ડરીશ નહીં, તારા ડેડ આવી ગયા છે. ચલ, અહીં વધારે રોકાવું યોગ્ય નથી, અહીંથી જઈએ.